ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે બહુમતીના જોરે ગાંધી અને સરકારના ગુજરાતમાં લોકશાહીની હત્યા કરી છે. તમામ મોરચે નિષ્ફળ નીવડેલી સરકારના કારણે આજે મોંઘવારીથી મહિલાઓ પીડાઈ રહી છે, યુવાનોની રોજગારી છીનવાઈ રહી છે, ખેડૂતો દેવાના બોજ નીચે દબાઈને દરરોજ ઉઠી અને આત્મહત્યા કરવા તરફ આગળ વધી રહ્યા છે. આજ નાના અને મધ્યમ કદના વેપાર ઉદ્યોગ બંધ થયા છે, વેપાર રોજગાર ને મંદીનો માર્ગ છે, સમગ્ર દેશ ત્રાહિમામ પોકારી ગયો છે. ત્યારે આવતી લોકસભાની ચૂંટણીઓ પહેલા ચૂંટણી ઢંઢેરાનું પ્લેટફોર્મ તરીકે ગુજરાત વિધાનસભાનો ભાજપ ઉપયોગ કર્યો. ટૂંકા સત્રની અંદર માનનીય રાજ્યપાલશ્રીના આભાર પ્રસ્તાવ ઉપર ભૂતકાળમાં ત્રણ દિવસ ચર્ચાઓ થતી હતી. કામકાજ સલાહકાર સમિતિમાં અમારા ખૂબ આગ્રહ પછી 2 દિવસનું જે સત્ર હતું એમાં પણ આજે બીજી બેઠકમાં વિરોધ પક્ષના નેતા તરીકે બપોર પછી ભારતીય જનતા પાર્ટીની નબળાઈઓને ઉજાગર કરવા આધારભૂત પુરાવાઓ સાથે હું ઉપસ્થિત હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ભાજપની વેબસાઇટ ઉપર 2013-14માં ચલાવેલો લોહા નામનો રાષ્ટ્રીય કાર્યક્રમ, એ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે ભારતીય જનતા પાર્ટીએ જે લોહા નામનું કેમ્પેન ચલાવ્યું હતું એમાં પણ એમણે એ વાત આજે પણ વેબસાઇટ ઉપર સ્વીકારી છે કે કલેક્ટેડ ધ યુઝ આયોન ફાર્મિંગ ઇમ્પ્લિમેન્ટ્સ ફ્રોમ ધ વિલેજીસ એઝ એ સિમ્બોલિક કોર ઓફ ફાર્મર ઓફ ધ નેશન. એટલે ભારતીય જનતા પાર્ટીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર લોહા નામના કાર્યક્રમમાં પણ યુઝ આયર્ન એટલે કે લોખંડના ભંગારને રાષ્ટ્રીય સ્તરે ભેગો કરવાનો કાર્યક્રમ ચલાવ્યો હતો. એ જ રીતે આજે ગુજરાત સરકારની સ્ટેચ્યુ ઓફ યુનિટી .in વેબસાઇટ ઉપર જે ઉપલબ્ધ કાગળો છે એમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરદાર વિરોધી ગુજરાત સરકારે સરદાર સાહેબનું અપમાન કરતા સ્વીકાર્યું છે કે બાય 2016 135 મેટ્રિક ટન ઓફ સ્ક્રેપ આયોન હેડ બીન કલેક્ટેડ, અબાઉટ 109 ટન્સ ઓફ ઇટ વોઝ યુઝ ટુ મેક ધ ફાઉન્ડેશન ઓફ ધ સ્ટેચ્યુ આફ્ટર પ્રોસેસિંગ. એટલે 2016 સુધીમાં રાજ્ય સરકારે 135 મેટ્રિક ટન ભંગાર પ્રાપ્ત કર્યો છે અને આ લોખંડના ભંગારને પ્રોસેસ કરી અને 109 ટન જેટલું લોખંડ એ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફાઉન્ડેશનમાં એનો ઉપયોગ કર્યો છે. જ્યારે સરકાર ભંગારના ભૂકાથી એક લોખંડી પ્રતિભાને વિદેશી પૂતળામાં કેદ કરવાનો પ્રયાસ કરે અને એ જ વાત એમના જ શબ્દોમાં જ્યારે વિધાનસભાની અંદર ગુજરાતની પ્રજા સવાલ પૂછે તો ભારતીય જનતા પાર્ટી ના 2 ધારા કાટલા આજે વિધાનસભાની અંદર ખુલ્યા છે. એમણે લોખંડના ભંગારથી એક લોખંડી પ્રતિભાને વિદેશી પૂતળામાં કેદ કરી અને વૈશ્વિક પ્રતિભા ભારતનું સ્વાભિમાન ગુજરાતનું ગૌરવ એવા સરદાર સાહેબનું અપમાન કર્યું છે અને એ જ વાત વિધાનસભાની અંદર જ્યારે વિરોધ પક્ષે કરી તો ભારતીય જનતા પાર્ટીની ટ્રેઝરી બેન્ચે બહુમતીના જોરે વિધાનસભા ગૃહના સન્માનની અધ્યક્ષ ઉપર દબાણ લાવી અને વિરોધ પક્ષના નેતાને દબાવવાનો, ડરાવવાનો અને વિધાનસભાની ચર્ચામાં ભાગ લેતા રોકવાનો પ્રયાસ કર્યો છે. હું ભારતીય જનતા પાર્ટીની સરકારને સરદાર સાહેબના એ જ શબ્દોથી સંદેશો પાઠવવા માંગુ છું. સરદાર સાહેબે કીધું હતું, સિંહનું કાળજું રાખો, સાચું બોલવાની હિંમત રાખો અને સત્યને સ્વીકારતા શીખો.
કમનસીબે ભારતીય જનતા પાર્ટીની સરકાર એને સરદાર સાહેબનું અપમાન કર્યું. એની રાષ્ટ્રીય કક્ષાએ અને વૈશ્વિક કક્ષાએ પ્રસિદ્ધિ કરી પોતાના રાજકીય રોટલા શેકવામાં સફળ થયા. આજે ભારતીય જનતા પાર્ટીનો ભાંડો ફૂટ્યો ત્યારે પોતાની આબરૂ બચાવવા માટે, સત્યને વિધાનસભામાં ઉજાગર થતું રોકવા માટે બહુમતીના જોરે વિરોધ પક્ષના નેતાનું બલિદાન લેવામાં આવ્યું છે. થેન્ક યુ.